brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા ત્યારે મેં રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે. ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે. નમસ્કાર મિત્રો, જૂથવાદ ટિકિટ અને મારામારી. મિત્રો, જૂથવાદ ટિકિટ અને મારામારી આ ત્રણ શબ્દ સમજી લો. આ ત્રણ શબ્દ આજે અમરેલી લોકસભા સાથે જોડાઈ ગયા છે. અમરેલી લોકસભા બેઠકમાં શું એક નેતા બીજા નેતાના ખૂનના પ્યાસા બની ગયા છે? અમરેલી લોકસભા હવે શું લોહિયાળ રાજકારણ તરફ ધકેલાઈ રહી છે? અમરેલીમાં શું હવે નક્કી થઈ ચૂક્યું છે કે ભરત સુતરિયાની સાથે કોણ છે અને ભરત સુતરિયાની સામે કોણ છે? શું હવે એ પણ નક્કી થઈ ગયું છે કે ભરત સુતરિયાની ટિકિટ કાપવામાં, ઉમેદવારી પાછી ખેંચવામાં કોને રસ છે? શું અમરેલીમાં સાંસદ વર્સિસ ધારાસભ્યનું જૂથ જોવા મળી રહ્યું છે? શું અમરેલીમાં રહેલા ભયંકર જૂથવાદને ઉખેડી ફેંકવા માટે ભારતીય જનતા પાર્ટી એક પછી એક દાવ રમી રહી છે અને આજ એક પછી એક દાવના કારણે ત્યાંના દિગ્ગજો ચિંતિત છે કે હાથમાંથી ધૂરા ન નીકળી જાય? આ તમામ બાબતો પર વાત કરીશું. અમરેલીમાં શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, શું થયું હતું અને અમરેલીમાં શું ખરેખર લોહિયાળ રાજકારણ જન્મ લઈ રહ્યું છે? અમરેલી લોકસભા બેઠક, જીવરાજ મહેતા મુખ્યમંત્રી પ્રથમ અને હવે સ્થિતિ કંઈક અલગ. અમરેલીનું રાજકારણ, ખરેખરે નેતા અને આજ નેતાઓના કારણે પાર્ટીઓને મુશ્કેલી, એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંનેમાં આ સ્થિતિ જોવા મળે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ શરમજનક સ્થિતિ કહેવાય કે અમરેલીમાં ટિકિટ માટે જે રીતે ચર્ચાઈ રહ્યું છે કે ટિકિટ માટે બે જૂથ આમને સામને આવ્યું અને મારામારી થઈ. અને આ બંને જૂથ કોનું? એક જૂથ સાંસદનું અને બીજું જૂથ ધારાસભ્ય. સામસામે આવે છે અને મારામારી થાય છે. મામલો હોસ્પિટલ સુધી પહોંચે છે. સાબરકાંઠામાં વિરોધ જોયો, વડોદરામાં વિરોધ જોયો, રાજકોટમાં પણ વિરોધ થયો અને પોરબંદરમાં પણ વિરોધ થયો. પોરબંદર અને રાજકોટમાં વિરોધ અલગ હતો, પરંતુ સાબરકાંઠા અને વડોદરાનો વિરોધ આપણે જોયો છે. પરંતુ અમરેલીનો વિરોધ, અમરેલીમાં થયેલી મારામારી કંઈક અલગ જ છે. અને આ સ્થિતિ કદાચ દિલ્હી ભાજપ સુધી રાતોરાત પહોંચી ગઈ હોય તો નવાઈ નહીં. અમરેલીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચે છે. તમામ વાત સમજો આ વિડીયોમાં. અમરેલીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચે છે. તેમને જવાબદારી આપવામાં આવી છે. અમરેલીની ક્લસ્ટર પ્રભારી છે, રાજુલા હતા, ત્યારબાદ તેઓ અમરેલી જાય છે. અમરેલીમાં એક બેઠક રાખવામાં આવી હતી. સાંજના સમયે બેઠક હતી. બપોરના સમયથી જ મેસેજ વાયરલ થઈ ગયા હતા કે રાત્રે આ જગ્યાએ ભેગું થવાનું છે. અત્યારે સમય છે, ઉમેદવાર બદલાઈ જશે, વિરોધ કરવાનો પછી કંઈ નહીં થાય, અમરેલીના ભવિષ્યનો સવાલ છે. આ પ્રકારે મેસેજ વાયરલ થવા લાગ્યા. કલાકો પસાર થવા લાગી મિત્રો, અને એ સમય આવી ગયો કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલીમાં આવે છે. તેની સાથે દિલીપ સંઘાણી, બાવકુ ઉધાડ આ સહિત મોટા નેતાઓ, નારણ કાછડિયા એ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા. મુકેશ સંઘાણી કે જેઓ ટિકિટ માગી રહ્યા હતા તેઓ પણ ત્યાં હાજર હતા. દિલીપ સંઘાણીના ઘર પાસે એક બેઠક થાય છે. આ બેઠકમાં એ લોકો હતા કે જેઓ અસંતોષમાં છે, એ લોકો હતા કે જેઓ જૂથવાદમાં છે, એ લોકો હતા કે જેના શિરે લોકસભાની જવાબદારી છે, લીડ લાવવાની જવાબદારી છે. બેઠક થાય છે. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે મિત્રો, જે પ્રમાણે સમાચાર મળ્યા છે કે ઉમેદવાર નહીં બદલાય. મિત્રો સાંભળજો, કે ઉમેદવાર નહીં બદલાય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે 100 જેટલા લોકોનું ટોળું આવે છે અને કહેવાય છે તે મુજબ નારણ કાછડિયાના એક ટેકેદાર હિરેન નામ કરી રજૂઆત કરે છે, કહે છે કે આ ઉમેદવાર નહીં ચાલે.
ચાર ચોપડી પાસ ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉમેદવાર નહીં ચાલે, આ ઉમેદવારને કોઈ ઓળખતું નથી. આ ઉમેદવારથી મજબૂત અને અનુભવી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં મોટી માત્રામાં છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેની વાત સાંભળે છે, નિર્ણય કોઈ આવતો નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે રીતે નક્કી કરીને આવ્યા હતા એ જ મુજબ નક્કી કરીને ગયા કે ભાઈ ઉમેદવાર અમરેલીનો નહીં બદલાય. હિરેન નારણ કાછડિયાના ટેકેદાર કહેવામાં આવે છે, તેણે રજૂઆત કરી હતી, તેણે જ મેસેજો પણ કર્યા હતા લોકોને. એક ગ્રુપ પણ બન્યું કે જે ગ્રુપમાં ભરત સુતરિયાને કાપવા માટે, ઉમેદવારી પાછી ખેંચવા માટે સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાય છે અને ત્યારબાદ હિરેનની સામે કૌશિક ભેકરિયાના સમર્થકો આવે છે. મિત્રો, કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત હવે આવે છે કે હિરેન નારણભાઈ કાછડિયાના જેને ટેકેદાર કહેવામાં આવે છે તેની સામે કૌશિક વેકરિયાના ટેકેદારો સમર્થકો હતા. જે મુજબ માહિતી મળી છે તે મુજબ હિરેને કહેવામાં આવ્યું કે શા માટે તે કૌશિક વેકરિયાની સામે બોલ્યો છે, શા માટે કૌશિક વેકરિયાના નિર્ણયની વિરુદ્ધમાં ગયો છે. ઝઘડો થાય છે, મારામારી થાય છે અને વાત હોસ્પિટલ સુધી પહોંચે છે. નારણ કાછડિયા પોતાના ટેકેદારોને મળવા હોસ્પિટલ પહોંચે છે, પોલીસને રીતસરના ખીજાય છે અને સેમ્પલ લેવા માટે વાત કરે છે. આ સમગ્ર ઘટના રાત્રિના સમયે બને છે. આ સમગ્ર ઘટનાના પડઘા દિલ્હી સુધી પહોંચે છે. રાત્રિના સમયે જ સમાધાન માટે ફોન આવે છે અને નારણ કાછડિયા ચાલતી પકડે છે. નારણ કાછડિયા ઘર ભેગા થાય છે. મામલો મોડી રાત્રે આનું સમાધાન થાય છે. મિત્રો, ખૂબ જ મોડી રાત્રે આનું સમાધાન થાય છે. અમરેલી લોકસભા બેઠક વિશે વધુ વાત કરું, આ પહેલા આપ એ સાંભળી લો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શું બોલ્યા. ભરત સુતરિયા કે હવે તેનામાં એક વિશ્વાસ આવી ગયો છે અને તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે ગાળો બોલો, કંઈ પણ કરો, પણ આવશે ભાજપ. એમણે શું કહ્યું? હિરેન જે ટેકેદાર છે નારણ કાછડિયાના, તેમણે શું કહ્યું આપ એ સાંભળી લો. ત્યારબાદ અમરેલી લોકસભાના વધુ રાજ આપની વચ્ચે મૂકીશ. ભાજપનો નાનો કાર્યકર્તા છું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા તેને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં સલાવી લે અને ભૂપેન્દ્રસિંહ અમને બાંયધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું. કોઈ રોષ નથી, કોઈ તાળું લાગ્યું નથી. તમે આ દ્રશ્ય જાતે જોયું છે. આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણે તાળા વાગે. ગોંડલની મીટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં. પ્રયત્ન ચાલે છે સુખદ અંત માટે. શું લાગે છે ઉમેદવાર? ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે. આ સુટાઈ ગયા પછી નહીં આવે અહીંયા તો તમારા ધારાસભ્ય છે ને અહીંયા આગળ કાર્યક્રમમાં આવવું હતું ને તો કાન પકડીને 10 વખત ફોન કર્યો, ના લાવ્યા હતા. હું તમને એટલું જ કહું છું કે જેને જેટલો કાદવ ઉછળવો હોય એટલો ઉછાળે. કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આપવું હોય એટલું આપે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળ્યું દેવી એટલી દે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. આપે સાંભળ્યું કે આમણે શું કહ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા? મેં આપને વાત કરી એ મુજબ અમરેલી પહેલા રાજુલામાં હતા અને રાજુલામાં તેમણે સ્પષ્ટ કરી દીધું હતું. મિત્રો, રાજુલાથી તેમને અમરેલી આવવું પડ્યું કારણ કે અમરેલીની સ્થિતિ ખરાબ છે. અમરેલીમાં જે દેખાઈ રહ્યું છે પડદા પાછળ તેની સ્થિતિ તેટલી જ ભયંકર છે. ભરત સુતરિયા માટે કૌશિક વેકરિયાનું ગ્રુપ, કૌશિક વેકરિયાના ટેકેદારો સામે આવ્યા. કૌશિક વેકરિયા અમરેલીથી ધારાસભ્ય, યુવા ચહેરો, પરેશ ધાનાણીને હરાવેલ ચહેરો. તેના ટેકેદારો બહાર આવ્યા. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે ભરત સુતરિયાની ઉપર કોનો હાથ છે, ભરત સુતરિયા કોના માણસ છે. એ ચર્ચાનો અંત આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે હવે સાચું સાબિત થઈ ચૂક્યું છે, આના પરથી પડદો હટી ગયો છે. કૌશિક વેકરિયા જે વ્યક્તિ હતા કે જે પડદા પાછળના ખેલાડી હતા, કૌશિક વેકરિયા જે વ્યક્તિ હતા કે જેણે ખેલ પાડ્યો અને ભરત સુતરિયાને આજે ઉમેદવાર જાહેર કરવા તરફ તેને દોરી સંચાર કર્યો.
કૌશિક વેકરિયાને જરા પણ ન ગમ્યું કે તેણે જે વ્યક્તિનું નામ આગળ ધર્યું છે તેને કાપવા માટે લોકો ઊભા થયા છે. વાત એવી પણ છે કે બેઠકમાં એક સૂર્યનારાયણ કાછડિયાનું નામ ગયું હતું કે ભાઈ નારાયણ કાછડિયાને રિપીટ કરો, પરંતુ કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું હતું કે ભાઈ નારાયણભાઈની આ વખતે ભરત સુતરિયાને તક આપો. જિલ્લા પંચાયતમાં કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર છે. આ વાત પરથી પડદો હટ્યો, પરંતુ ડર ત્યાંના સ્થાનિક લોકોને એ જ છે કે કૌશિક વેકરિયાનું જૂથ મોટું ના બની જાય. જે મિત્રો સમાચાર અમારી પાસે પહોંચતા હોય છે, જે સૂત્રો પાસેથી માહિતી આવતી હોય છે, એ જ અમે તમને કહીએ છીએ. અને વાતમાં દમ એ વાતનો પણ છે કે અમરેલીમાં ધારાસભ્યોનું જૂથ હવે મજબૂત બની ગયું છે. કૌશિક વેકરિયા તેમના કેપ્ટન છે અને તેની નીચે તમામ ધારાસભ્યોનું જૂથ કામ કરે છે. અને આ ધારાસભ્યો હવે એક અલગ દિશામાં છે અને આ જ ધારાસભ્યોના કહેવાતા માનીતા વ્યક્તિ હવે સાંસદ તરીકે ચૂંટણી લડશે. અમરેલીમાં રાજકારણ વર્ષોથી આવું છે, પરંતુ મારામારી સુધી વાત પહોંચી ગઈ છે, એટલા માટે હવે તેના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે. અમરેલીમાં જેનીબેન ઠુમ્મર શિક્ષિત ચહેરો, તેની સામે ભરત સુતરિયા ચાર પાંચ ચહેરો. જેનીબેન ઠુમ્મર લોકો સાથે રહેનાર, પરિવારમાંથી રાજકારણ મળ્યું, જિલ્લા પંચાયતમાં કામ કર્યું, અને તેની સામે એક એવા વ્યક્તિ કે જેને લઈને લોકો કહે છે કે તેને ગામડાઓમાં આજે લોકો ઓળખતા નથી. ભરત સુતરિયા હવે આગળ વધી રહ્યા છે, પરંતુ વાત એ જ છે કે પક્ષના નામે જીતશે, વડાપ્રધાન મોદીના નામે જીતશે કે પછી પોતાના સામર્થ્યથી જીતશે. આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે. અમરેલીમાં 2019માં પણ ફાઇટ રહી હતી, લીડ મળે છે પરંતુ ફાઇટ રહી હતી. વડાપ્રધાન મોદીને સભા સંબોધવી પડી હતી, પરેશ ધાનાણીએ નાકમાં દમ લાવી દીધો હતો. આજ હવે શું સ્થિતિ છે? 2017ની સ્થિતિ અલગ હતી મિત્રો, 2022ની સ્થિતિ અલગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદર રહેલા નેતાઓ જ એકબીજાને કાપવામાં રસ દર્શાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જ ગજગ્રાહ તેને હરાવી દેતો પણ નવાઈ નહીં. જીનબેન ઠુમ્મર પ્રચાર કરી રહ્યા છે, ભરત સુતરિયા હવે મેદાને છે, તેને લીલી ઝંડી મળી ગઈ છે કે તમે ચિંતા ના કરો, તમે જ ઉમેદવાર રહેશો, અને તેઓ પણ હવે બોલી રહ્યા છે. આપનું શું કહેવું છે? અમરેલી હવે ખરેખર લોહિયાળ રાજકારણ તરફ છે. શું અમરેલીમાં ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર નથી? શું અમરેલીમાં અન્ય ઉમેદવાર મૂકવાની જરૂર હતી? શું અમરેલીમાં ખરેખર જૂથવાદ છે? શું અમરેલીમાં ખરેખર મોટા નેતાઓને કૌશિક વેકરિયાના ગ્રુપની ચિંતા છે? કૌશિક વેકરિયાના ગ્રુપથી ચિંતા છે? શું અમરેલીમાં આવનાર સમયમાં આ મોટા નેતાઓ કે જે હાલ વિરોધમાં છે તે તમામ એક થશે અને ભરત સુતરિયાને ફટકો પહોંચાડશે? શું આ તમામ વાતનો કોંગ્રેસને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે? આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ દુઃખદ બાબત છે કે ગુજરાતની એક લોકસભા સીટમાં ટિકિટ માટે મારામારી થઈ, અને એ ટિકિટ માટેની મારામારી ધારાસભ્યના સમર્થકો અને સાંસદના સમર્થકો વચ્ચે થઈ. ઠીક છે, રાજકારણ છે, રાજકારણમાં આ પ્રકારનું થતું રહે, આપણે ત્યાં તો કહેવત પણ છે, દરેક વસ્તુ ચાલે છે, કે પછી પ્રેમ હોય, યુદ્ધ હોય, કે પછી રાજકારણ હોય. ઓલ ઇઝ ફેર લવ એન્ડ વોર, અને એમાં હવે પોલિટિક્સ પણ જોડાઈ ચૂક્યું છે. ઓલ ઇઝ ફેર લવ વોર એન્ડ પોલિટિક્સ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો, યોગ્ય ઉમેદવાર લખો અને ડખાનું કારણ લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો. આ વિડીયોમાં મેં કીધેલી માહિતી જો સાચી હોય તો ખરા અર્થમાં શેર કરજો. ફરી એક વખત મળીશું અમરેલી લોકસભા વિશે માહિતી લઈને, અમરેલી લોકસભાના રાજ લઈને. મને આપશો રજા. નમસ્કાર.